જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અત્યારે રાત તો થઈ જ ગઈ છે ઓલમોસ્ટ. તો અમે બધા પરસોત્તમ મહિનાનો જમણવાર છે મામાની ઘરે, તો એનો લાભ લઈએ છીએ. અને હા, મારા 1K સબસ્ક્રાઈબર થઈ ગયા છે ને, તો એની મામાએ જોરદાર પાર્ટી રાખી છે. તો અમે બધા પહોંચી ગયા અને અહીંયા બધા જો કામ કરે છે, માસી મામા બધા. તો જો લેડીઝને જમવાનું ચાલુ થાય છે, જેન્ટ્સ ને બધાને થઈ ગયું છે જમવાનું. તો ચાલો પછી તો તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા બધા લેડીઝ બેઠા છે, અડધા કિચનમાં કામ કરે છે અને થોડા ઘણા છે એ અહીંયા બેઠા છે. અને આ રૂમમાં છે એ બચ્ચા પાર્ટી બધી બેઠી છે, એને તો મોજ પડી ગઈ છે. આજે તો બચ્ચા પાર્ટી હતી. પરસોત્તમ મહિનાનો જમણવાર છે, અડધા અંદર બેઠા અંદર અને અડધા બહાર બેઠા છે. મામાના ઘરની મોજ. અહીંયા એ તો નો હજી જમવાનો વારો તો નથી આવ્યો, પણ પોતાનો વારો પહેલા આવી ગયો. અને અહીંયા ભક્તિ જો કેટલી કામમાં લાગી ગયા છે બધા અત્યારે. મામાને ઘરે કામ કરવું પડે, સાચી વાત છે. તો અત્યારે બધા જમે છે, તમે જોઈ શકો છો કે બધા જમે છે અત્યારે. જમવાની મજા માણી રહ્યા છે બધા. સુરેશ કાકા, ચૂકી માસી, ભક્તિ, રેખા મામી. રસોઈ થઈ રહી છે અને માસી અહીંયા છાશ પીરસી રહ્યા છે. મામાના ઘરે 2 ભેંસો છે એટલે છાશ તો પહેલાથી જ ગ્લાસ ભરી દીધા છે. તો અહીંયા જમવાનું મેનુ છે, સમોસા, પૂરી, રવાનો શીરો અને શાક છે. અને અહીંયા બધા જમવા બેઠા છે. જો બધા અહીંયા માસી ને બધા જમવા બેઠા છે, અમે પણ બેસી ગયા. હવે અમારો વારો આવી ગયો છે. અહીંયા થાળી પીરસાઈ ગઈ છે, તો મસ્ત જમી લઈએ બધા. અમને રોકડા મળવાના છે આજે મામાના ઘરે થી. મામા કેટલા આપવાના છો? અલગ મલગ ની વાતો કરે. પપ્પા ને એ લોકો માં ઓન સાઈડ બેઠા છે.
બેઠા જોકે બધા વાત કરે શાંતિથી જમી કરીને બધા ફ્રી થઈ ગયા છે મસ્ત ભેગા થયા ની વાતોની મજા કરે બધા તો અત્યારે હવે વાગ્યા છે 11:30 અને અમે મામાન ઘરે થી વિદાય લઈએ છે બાય બાય હેતુ પછી મળીએ આપણે હા કાલે તો રવિવાર છે એટલે કાલે મળશું તો ચલો હવે અમે જાય છે અહીંયા બધા બેઠા છે જો તમને મારો આજનો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ કરજો અને જલ્દી જલ્દી થી સબસ્ક્રાઇબ અને કમેન્ટ માં કહેજો કે હું વિડિયો માં આવું તો તમને બધાને ગમે છે ને તમે આવજો.